નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નગર સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગણિતની અંદર નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે 10 થી 20 સુધીની સંખ્યા. હવે આપણે 1 થી 20 સુધીની સંખ્યા શીખવાની છે અને એ પણ એમાં જૂથ બનાવતા આપણે શીખવાનું છે. તો સૌ પ્રથમ આપણને અહીંયા છે ને જૂથ બનાવવાનું કેવી રીતના એ શીખવાડ્યું છે. અહીંયા આપણને છૂટી કેટલી બધી વાસ ઓલી આપણને વાસની છે ને એવા લાકડા આપ્યા છે અને સામે અહીંયા જૂથ બનાવ્યું છે. અહીંયા છૂટા છે અને અહીંયા 10 10 નું જૂથ બનાવ્યું છે. તો એક સાથે 10 નું જૂથ બનાવેલું હોય, એક સાથે કોઈ દોરી સાથે બધી લાકડીને બાંધીને રાખી હોય એને કહેવાય જૂથમાં. હવે અહીંયા છૂટા પડી ગયેલા છે અને અહીંયા એક સાથે એક ડાળખી ઉપર છે તો એને જૂથ કહેવાય છે. અહીંયા કેવા સળીની બધી સળી છે એ નોખી નોખી છે, જુદી જુદી છે, પણ અહીંયા એક સાથે ભેગી બાંધેલી છે તો એને કહેવાય જૂથ. એક સાથે જે જોડાયેલું હોય એને કહેવાય જૂથ. આ રીતના છૂટા વિખરાયેલા પડેલા છે તો એ એક ફૂલ કહી શકાય, પણ ફૂલો ન કહી શકાય, અનેક ફૂલો કહી શકાય, કારણ કે જૂથમાં છે, એક સાથે છે. અહીંયા આપણે લંગોટી આપી છે, મણકા આપ્યા છે, છૂટા છૂટા 10 મણકા આપ્યા છે, પણ અહીંયા એક સાથે મણકાની માળા બનાવેલી છે તો આ બધું આ સાઈડ છે એને જૂથ કહેવાય. એક સાથે જોડાયેલા હોય એને કહેવાય જૂથમાં. હવે આપણે આજે 10 10 ના જૂથ બનાવવા શીખવાના છે. તો અહીંયા છે ને આપણે જોઈએ બુકમાં તો શું કીધું છે, ઉદાહરણ મુજબ 10 નું જૂથ બનાવો. હવે પેલા આપણને આપી દીધેલું છે, અહીંયા છે ને આપણને અહીંયા બીટ આપ્યા છે તો એ બીટ ના 10 જૂથ બનાવેલા છે. તો જે 10 આપણે ગણવાના અને આ રીતના એના ફરતે આમ રાઉન્ડ કરી દેવાનું છે. હવે અહીંયા 10 છે એમ જૂથમાં મૂકીશ, 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે બાકીના જે વધેલા છે એને મારે બાદ રાખવાના છે. તો કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 આ વધારાના બની ગયેલા છે. તો હું આ રીતના આટલાને જૂથમાં રાખીશ. મારે 10 નું જૂથ જોઈએ છે અને અહીંયા 4 ના છે એ વધારાના છે તો અહીંયા 10 નું મેં જૂથ બનાવેલું છે. ત્યારબાદ હવે અહીંયા નીચે 10 ની જૂથ બનાવવાનું કીધું છે તો 10 કુલપીને હું એક સાથે રાઉન્ડ કરીશ ફરતે. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો હું આ 10 કુલફી છે ને એના ફરતે આ રીતના રાઉન્ડ કરીશ એટલે એને મેં જૂથમાં મૂકી છે. અને આ 2 વધારાની 12, કારણ કે આપણે 10 નું જૂથ કીધું છે તો આપણે ધ્યાન રાખવાનું કે 10 નું જૂથ હોય તો આપણે ગણી અને 10 ફરતે જ આ રીતના રાઉન્ડ કરવાનું થશે. હવે ત્યારબાદ અહીંયા આપણને ભમરડા જે કંઈક આપેલું છે તો એમાં પણ આપણે 10 નું જૂથ બનાવવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 આપણે અહીંયા પહેલા છે 13, પણ આપણે જૂથ બનાવવાનું છે માત્ર 10 નું. તો 10 ગણવાના અને એ જૂથમાં મૂકવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 તો આ રીતના 10 ફરતે આમ રાઉન્ડ કરવાનું થશે. આને કહેવાય જૂથમાં આપણે મૂક્યા કહેવાય. હવે નીચે આપણને અહીંયા છે ને પીછા જેવું આપેલું છે તો કુલ કેટલા છે આપણે ગણીએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 આપ્યા છે. હવે આપણે જૂથમાં કેટલા લેવાના છે, માત્ર 10 ને જ. તો હવે હું 10 ગણી અને એને જૂથમાં મૂકીશ, 1 2 3 4 5 6 7 8 9 10. તો આ રીતના 10 પીછા છે એને હું આ રીતે જૂથમાં મૂકીશ અને બાકીના જે 6 છે એ જૂથની બહાર રહેશે. ત્યારબાદ અહીંયા આપણને ચોકલેટ આપી છે તો એનું પણ 10 નું જૂથ બનાવીશ, 1 2 3 4 5 6 7 8 9 10. મેં ચોકલેટ નું પણ 10 નું જૂથ બનાવ્યું છે. તો આ વધેલી ચોકલેટ છે એને હું બહાર જ રાખીશ, એને મારે જૂથમાં અંદર ગણવાની નથી. તો અહીંયા આપણે ઉપર સૂચના આપ્યું છે કે 10 10 ના જૂથ બનાવો તો આપણે 10 જ અંદર લેવાના છે, બાકીના બહાર રાખવાના છે. તો ગણતું જવાનું અને 10 10 નું જૂથ બનાવતું જવાનું છે. તો આ રીતના તમારે
આ જૂથ બનાવવાનું રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.